સમાચારો મળી રહ્યા છે એ રીતે ઈવીએમ ખોટવાની જે ઘટના બની ત્યારબાદ શ્રી ઈવીએમ ફરીથી કાર્યરત થઈ ગયા છે કે કેમ? આ ચોક્કસ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે જે ઈવીએમ છે એ ઈવીએમને ફરીથી કાર્યરત કરવા માટે અધિકારીઓ પહોંચી ચૂક્યા છે. ઈવીએમ બદલી દેવાની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે ટૂંક સમયમાં. જે ઈવીએમ જે શરૂ કરી અને જે મતદાન છે તે ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ચોક્કસથી લોકોમાં ઉત્સાહ છે. માત્ર 1.5 વર્ષમાં ફરીથી ચૂંટણી આવી છે, પેટા ચૂંટણી આવી છે. લોકોમાં એક નારાજગી પણ હતી કે હજી 5-5 વર્ષ માટે ધારાસભ્યની ચૂંટણી કરી હતી, પરંતુ ફરીથી 1.5 વર્ષે આ ચૂંટણી આવી છે. પરંતુ તેઓ પોતાનો મતાધિકાર ચૂકવા માગતા નથી અને હાલ મતદાન કરી રહ્યા છે. સ્થાનિક જે પ્રશ્નો છે તેને આગળ રાખી મતદાન કરવામાં આવી રહ્યું છે. જી હાર્દિક આભાર આપનો તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. તો બાયડની જનતાનો મિજાજ આપે જોયો છે. ઈવીએમ ખોટવાયા હતા તે હાલમાં ફરી કાર્યરત થઈ ગયા છે. તમામે તમામ 6-6 બેઠક પર શું છે હાલ તે જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. સીધા જઈશું મયુર પાસે. રાધનપુરની જનતાનો મિજાજ જાણ્યો, ત્યાંનો માહોલ જોઈ લીધો છે. જે રીતે રાધનપુરમાં સૌથી પહેલા ઈવીએમ ખોટવાયાના સમાચાર મળ્યા હતા અને આપે જ વાત કરી હતી ત્યાંના જે એજન્ટ હતા તેમની સાથે કે થોડી જ સમયની અંદર પ્રશ્ન સોલ્વ થઈ જશે. શું થઈ ગયો છે હાલમાં, શું છે પરિસ્થિતિ? જી બિલકુલ, ખ્યાતિ રાધનપુર વિધાનસભા બેઠક ઉપર રાધનપુર શહેરની અંદર આ ઈવીએમ જે બગડવાની સમસ્યા હતી તે જોવા મળી રહેલી હતી અને ત્યારબાદ ચૂંટણી અધિકારીને રજૂઆત પણ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ તેનું સમાધાન થઈ ગયેલું હતું અને ઈવીએમ ચાલુ થઈ ગયેલું હતું. હાલ અમે ગ્રામ્ય વિસ્તારની અંદર છીએ અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે મતદાન છે તે ચાલી રહેલું છે. ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે તેમની સાથે પણ આપણે જે વાત કરવાનો પ્રયાસ કરીશું, ખાસ કરી અને જે મતદાન થઈ રહેલું છે તો કયા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન લોકો કરી રહેલા છે? આજના મતદારો જે છે ને આ પેટા ચૂંટણીની અંદર વિકાસની વાતને આગળ વધી અને એને જોઈ અને જે મતદાન કરવાના છે એવો ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર આ બૂથ ઉપરથી જંગી બહુમતીથી અને સમગ્ર રાધનપુર વિધાનસભાની અંદરથી જંગી બહુમતીથી જીતશે એવી આશા અને અપેક્ષા. ખાસ કરી અને રાધનપુર બેઠક જે છે તેની અંદર પક્ષ પલટું અને આ બેઠકે સ્વીકારતી નથી, શું લાગે છે ઇતિહાસ બદલાશે? ઇતિહાસ બદલાશે. કેમ બદલાશે? 100% બદલાશે. મતદારો પણ બદલાશે ને. જે કોંગ્રેસ તરફી બંધો ઠાકોર મતદારો જે હતા એ આ વખતે બીજેપી તરફી પડશે એટલે ઇતિહાસ બદલાશે. આપને શું લાગે છે વડીલ કે કયા કયા મુદ્દાઓ મહત્વના જે છે એ રહેશે, શું શું લાગે? ના સાહેબ, એવું નથી અત્યારે એમાં. હવે વિકાસ અમારે તો પહેલા પહેલો તો એક છે, જે બી સરકાર આવે અમારું સારું કરે, પાક નિષ્ફળ ગયેલા છે એમનું પાછું રિટર્ન જે આપે, બસ બીજું તો અમને કોઈ એટલી બધી પેલી નથી કોઈ બી આવે સરકાર. તો ચોક્કસ જે વિકાસનો જે મુદ્દો છે તે આ મતદારોની અંદર જોવા મળી રહેલો છે અને વિકાસના આ મુદ્દા ઉપર જે મતદારો છે તે હાલ મતદાન કરી રહેલા છે. પરંતુ હાલ ધીમે ધીમે જે રીતે મતદાન વધી રહેલું છે, મતદારો ધીમે ધીમે બહાર આવી રહેલા છે તે ચોક્કસ ખૂબ સારી બાબત છે. કારણ કે પેટા ચૂંટણી હોય છે તેની અંદર સામાન્ય રીતે જે મતદાનની ટકાવારી છે તે ઓછી રહેતી હોય છે અને જે રીતનું સવારના 2 કલાકની અંદર મતદાન છે 10-12%, તે ખૂબ સારું મતદાન છે. હવે જોઈએ કે 6 વાગ્યા સુધી અંદર કેટલા ટકા એ મતદાન થાય છે અને લોકો એ કયા પક્ષને પસંદ કરે છે એ તો 24 તારીખે જ ખ્યાલ આવશે. મયુર આભાર આપનો તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. તો જે રીતે હાલમાં મતદાન ચાલી રહ્યું છે, સવારનું મતદાન ખૂબ જ સારું રહ્યું. 2 કલાક સુધી મતદારોની અંદર વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જેમ જેમ હવે તડકો ચડી રહ્યો છે તેમ તેમ અત્યારે મતદારોની સંખ્યા ક્યાંક ઘટી રહી છે, પરંતુ જોવાનું એ રહે છે કે સાંજના 6 વાગ્યા સુધીમાં મતદારો કેટલું મતદાન કરે છે. ખૂબ જ મહત્વપૂર્ણ છે, લોકતંત્રનું આ મહાપર્વ છે, સત્તાનો સંગ્રામ છે, જેની અંદર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ આજે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગુજરાતની 6 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. લોકોને જો અત્યારે બધા જ લોકો સમજે છે, નથી સમજતા એવું નથી, છતાં પણ યોગ્ય લાગે તો કહેવું પડે, નહીતર એ લોકો પોતાની જાતે કરે.